વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મટીરિયલ એકાઉન્ટ 1 એનો પાર્ટ 2. પાર્ટ 1 ની અંદર આપણે સમ નંબર 1 અને 2 જોયા હતા, હવે જોઈશું સમ 3 એન્ડ 4. એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવી છે. એને ટચ કરવાથી એક પીડીએફ ખુલશે અને એ પીડીએફ તમે પ્રિન્ટ કરાવી અને આ પેમ્પલેટ મેળવી શકશો. એક્ઝામ્પલ નંબર 3. વોટ ઇઝ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી? ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ધ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. નીચેની માહિતી પરથી ઇકોનોમિક ઇઓક્યુ શોધો. મંથલી કન્ઝપ્શન યુનિટ 12,000, બરાબર યાદ રાખજો. અહીંયા મંથલીની નીચે અંડરલાઈન કરો, મંથલી મંથલી કન્ઝપ્શન છે. અને આપણો એનો મતલબ થાય છે એન્યુઅલ કન્ઝપ્શન, એ મીન્સ એન્યુઅલ કન્ઝપ્શન. અહીંયા મંથલી કન્ઝપ્શન આપ્યો છે 12,000 યુનિટ્સ, એટલે અહીંયા તમારે એ ઇઝ ઇક્વલ ટુ 12,000 ઇન્ટુ 12, એક મહિને 12,000 તો 12 મહિને કેટલા, એટલે 1,44,000 ઇઝ ઇક્વલ ટુ એ. કોસ્ટ પર યુનિટ રૂપીઝ 48, કોસ્ટ મીન્સ પી પ્રાઇસ ઓર કોસ્ટ 48. ઓર્ડરિંગ કોસ્ટ રૂપીઝ 25, ઓ ઇઝ ઇક્વલ ટુ 25. એન્ડ કોસ્ટ ઓફ, અહીંયા એક થોડોક સુધારો છે, તમે ચોથા નંબરને એવું સમજો, કોસ્ટ ઓફ કેરિંગ ઇન્વેન્ટરીઝ. પેલું પ્લેસિંગ એન ઓર્ડર છે કે, અને નીચે એવું લખો કેરિંગ ઇન્વેન્ટરીઝ 15%, મીન્સ સી ઇઝ પર્સન્ટેજ, સી ઇઝ ઇન પર્સન્ટેજ 15%. એટલે અહીંયા તમારે ફરજિયાત મોટી ફોર્મ્યુલા મૂકવી પડે. ફોર્મ્યુલા EOQ ઇઝ ઇક્વલ ટુ 2AO અપોન CP ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ એ 1,44,000 ઇન્ટુ ઓ ઇઝ ઇક્વલ ટુ 25 અપોન સી 15% ઇન્ટુ 48 ઇન્ટુ રૂટ. આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન થશે 72 લેક્સ અપોન 48 ઇન્ટુ 15% મીન્સ 7.2, એન્ડ ફાઇનલ આન્સર ઇઝ ઇક્વલ ટુ 1,000 યુનિટ્સ. આ તમને યુનિટમાં આપ્યું છે એટલે આન્સર યુનિટમાં આવશે. કંપનીને 1,44,000 યુનિટ વર્ષે જોઈતા હોય તો એને 1,000 યુનિટ મંગાવી અને પાછા બીજા 1,000 યુનિટ મંગાવી, એવી રીતે 144 ટાઈમ્સ 144 વખત 1,000 યુનિટ મંગાવવા પડે તો એને કેરિંગ કોસ્ટ ઓછામાં ઓછી આવે. એક્ઝામ્પલ નંબર 4. ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ કેલ્ક્યુલેટ ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એન્ડ સ્ટેટ હાઉ મેની ટાઈમ્સ ડ્યુરિંગ ધ યર ઓર્ડર શુડ બી પ્લેસ્ડ. અહીંયા તમારે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી શોધવાની છે અને એ પણ શોધી કાઢવાનું છે કે કંપનીએ વર્ષ દરમિયાન કેટલી વખત ઓર્ડર મૂકવા પડશે. સ્ટેટ હાઉ મેની ટાઈમ્સ ડ્યુરિંગ ધ યર ઓર્ડર શુડ બી પ્લેસ્ડ, વર્ષ દરમિયાન કેટલી વખત ઓર્ડર મૂકવા પડશે એ પણ ગણી કાઢો. બી મંથલી કન્ઝપ્શન, ફરી વખત અંડરલાઈન કરો, બી મંથલીનો મતલબ થશે 2 મહિનાનો કન્ઝપ્શન, અને આપણે જોઈએ એ મીન્સ એન્યુઅલ કન્ઝપ્શન, 12 મહિનાનો કન્ઝપ્શન જોઈએ. એટલે પેલા 2 મહિનાએ ને તમારે 12 મહિનામાં કન્વર્ટ કરવાનું, એવું સ્ટેપ મૂકવાનું કે ભાઈ 2 મહિને 600 યુનિટ જોઈતા હોય તો 12 મહિને કેટલા. એવી રીતે કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓન ઓર્ડર રૂપીઝ 1,000, ઓર્ડરિંગ કોસ્ટ 1,000, કેરિંગ કોસ્ટ 5% મીન્સ સી, એન્ડ સેલિંગ પ્રાઇસ પર યુનિટ રૂપીઝ 400 મીન્સ પી. ફર્સ્ટ ઓફ ઓલ, ફોર 2 મંથ કન્ઝપ્શન 600 યુનિટ્સ, ફોર 12 મંથ કન્ઝપ્શન હાઉ મચ ઇઝ ઇક્વલ ટુ 3,600 યુનિટ્સ એ આવશે. એનો મતલબ થશે 3,600 યુનિટ્સ. ઓર્ડરિંગ કોસ્ટ 1,000, ઓ મીન્સ 1,000 રૂપીઝ, સી કેરિંગ કોસ્ટ 5% એન્ડ પ્રાઇસ રૂપીઝ 400. ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ તો ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ 3,600 ઇન્ટુ 1,000 અપોન સી 5% ઇન્ટુ
400 into root. Upon 400 into 5% means 20, and final answer is 600 units. એટલે એને 600 યુનિટના જથ્થા મંગાવવા પડે જ્યાં સુધી એનું 3600 યુનિટનો ક્વોટા પૂરો ન થાય ત્યાં સુધી. એક બીજું કીધું છે કે કેટલી વખત એને ઓર્ડર મૂકવો પડે, હાઉ મેની ટાઈમ્સ, હાઉ મેની ટાઈમ્સ ઓર્ડર શુડ બી પ્લેસ્ડ is equal to annual consumption upon economic ordering quantity. Annual consumption 3600 upon economic ordering quantity 600 is equal to 6 times. એટલાનો મતલબ એવો થાય કે કંપનીએ 600 યુનિટના જથ્થા મંગાવવાના છે. કેટલા? તો કે જ્યાં સુધી એનો 3600 યુનિટનો ક્વોટા પૂરો ન થાય ત્યાં સુધી. તો એવા 600 યુનિટના કેટલા જથ્થા મંગાવવા પડે? તો કે 6. થેન્ક યુ.